માર્ચ એન્ડિંગ નજીક આવતાની સાથે જ ફરીવાર આવક વેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન સુરત શહેરમાં એક્ટિવ થઈ ગઈ છે અને રાંદેર ગોરાટ રોડ પરના મેમળ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં દરોડા પડ્યા છે ઠંડીના માહોલમાં સવારે છ કલાકે જ આઈટીની ટીમ ગોરાટ રોડ સ્થિતના ઉમર જનરલના આલીશાન બંગલા પર પહોંચી બંગલો જોઈને અધિકારીઓ પર ચોક્યા હતા હાલ કુલ પંદર ઠેકારે દરોડા ચાલી રહ્યા છે તપાસ ટુકડીએ ટેક્સટાઇલને મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ અને રિયલ એસેન્સના અનેક જાતના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે જનરલ ગ્રુપનું ટેક્સટાઇલનું ટર્ન ઓવર અંદાજે ત્રણસો કરોડની રચિત છે અધિકારીઓને માહિતી મળી હતી કે જનરલ ગ્રુપનું ટેક્સટાઇલને મેન્યુફેક્ચરિંગ સાથે ઘોરાટ રોડ પરના કેટલાક પ્રોજેક્ટમાં પણ ઇન્વોલ્વમેન્ટ છે રોકાણ કરવામાં પણ આવ્યું છે એક પ્રોજેક્ટની માહિતી મળતા અધિકારીઓએ આ પ્રોજેક્ટનો હિસાબ કિતાબ પર હાથમાં લીધો છે હાલ કુલ પંદર ઠેકારે દરોડા એક સાથે ચાલી રહ્યા છે જેમાં ઉમર જનરલનું ઘોડા રોડ પરનો બંગલો ઓફિસ ચોક ચોકબજાર માચિસવાળા ગલીમાં આવેલ અન્ય એક ઠેકાણા ઉપરાંત માંડવીમાં આવેલા યુનિટનો સમાવેશ થાય છે જનરલ ગ્રુપ ટેક્સટાઇલ સાથે સંકળાયેલું છે અને લોકલ તેમજ એક્સપર્ટનું મોટું કામકાજ છે દરોડા વખતે ચહલ દેખાઈ નહોતી સામાન્ય રીતે માહિતી લીક થઈ જતી હોય છે આઈટીની ટીમ ગોરાટ રોડ પર પહોંચતા અહીંના મોટા ગાંજાના બિલ્ડરોમાં ફફડાટ જોવા મળ્યો હતો ગોરાટ રોડ પર દસ વર્ષ અગાઉ આઈટીએ દરોડા પાડ્યા હતા ત્યાં રફીક નામનો બિલ્ડર સારસામાં આવ્યો હતો ત્યારબાદ આ વિસ્તારમાં આઈટીની ટીમ ફરકી નથી હવે ફરી ફરકી છે અને જોવાનું રહ્યું કે કેટલું કોંભાણ બહાર નીકળે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત